આડેસર ગ્રામ પંચાયતમાં સરકારી નાણાંનો દુરુપયોગ, ચાર માસ પહેલા અહેવાલ સોંપાયો છતાં કોઈ કાર્યવાહી નહીં. રાપર તાલુકાના આડેસરમાં ગ્રામ પંચાયતમાં તલાટી દ્વારા સરકારી નાણાંનો દુરુપયોગ કરાયો હોવાના આક્ષેપ સાથે અરજી કરાયા બાદ જિલ્લા પંચાયત કક્ષાએથી રાપર તાલુકા પંચાયતને તપાસ કરી અહેવાલ મોકલવા આદેશ કરાયો હતો. જો કે નવાઈની વાત એ છે કે તપાસ અહેવાલ મુજબ ગેરરીતિ આચરાઈ હોવાનું બહાર આવ્યું છે અને અહેવાલ સોંપાયને ચાર મહિના થઈ ગયા છતાં જવાબદારો સામે કોઈ કાર્યવાહી ન કરાતા અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે. મૂળ આડેસરના અને હાલે માધાપર રહેતા રમણીક લાલ અમીચંદ કોટકે તારીખ 30 જાન્યુઆરી 2023, તારીખ 21 ફેબ્રુઆરી 2023 થી તમામ વિગતો સાથે સ્થળ તપાસ કરવા જિલ્લા વિકાસ અધિકારીને લેખિત મૌખિક રજૂઆતો કરી હતી, જેના અનુસંધાને જિલ્લા વિકાસ અધિકારીએ તારીખ 9 માર્ચ 2023 ના પત્રથી રાપર તાલુકા વિકાસ અધિકારીને તપાસ કરી અહેવાલ મોકલવા જણાવ્યું હતું, જે અંગે વિસ્તરણ અધિકારી ડામોરને તપાસ સોંપાઈ હતી. જો કે 6 માસ બાદ પણ તપાસ આગળ ન વધતા કોટકે રાપર તાલુકા વિકાસ અધિકારી પાસેથી તપાસ અહેવાલની નકલ માંગતા તેઓ દ્વારા ન અપાતા તેમણે જિલ્લા વિકાસ અધિકારીને ફરી રજૂઆત કરી હતી, જેથી જિલ્લા વિકાસ અધિકારીએ હિસાબી શાખાના જે એ સિંધી પાસે તપાસ કરાવતા 20 પાનાના અહેવાલમાં નાણાંની ઉંચાપાત થઈ હોવાનું બહાર આવ્યું છે. ત્યારબાદ DDOએ જવાબદારો સામે કાર્યવાહી કરવા જિલ્લા પંચાયતની મહેકમ શાખાને આદેશ કર્યો હતો. જો કે નવાઈની વાત એ છે કે સ્થળ તપાસનો અહેવાલો સોંપાયાને 4 મહિના જેટલો સમય થવા આવ્યો છતાં પણ જવાબદારો સામે કોઈ કાર્યવાહી ન કરાતા અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે. દાદા, તમારું શું નામ છે અને કચકેના માધ્યમથી સરકાર સુધી શું સંદેશો પહોંચાડવા માંગો છો? સૌપ્રથમ આપે કચકેર ન્યૂઝે મારું નામ જાણવાનો પ્રયાસ કર્યો. મારું નામ છે રમણીકલાલ અમીચંદ કોટક, મૂળ આડેસર તાલુકો રાપર કચ્છ અને હાલે માધાપર ડિસ્ટ્રિક્ટ ભુજ કચ્છ રહું છું. કચ્છ કેર ન્યૂઝના મારફતે હું ચોથી જાગીને ખુલાસો કરવા અને રોષ ઠાલવવા આવ્યો છું, જેને કહેવાય કે આડેસર ગ્રામ પંચાયતમાં ફરજ પરના ગાયત્રીબા અજયપાલ જાડેજા સરપંચશ્રી અને નરેશ બાદલપુરિયા તલાટી બંને મળીને આડેસર ગ્રામ પંચાયતની તિજોરીમાં લૂંટફાટ કરી છે એમ કહેતો કહેવાય. કેમ કે આડેસર ગ્રામ પંચાયતની ચૂંટણી તિજોરી હું માનું એ પ્રમાણે ગ્રામ પંચાયતમાં રખાય, એમાં સરકારશ્રીના કોઈ ગ્રાન્ટના નાણાં આવતા હોય કે અન્ય ગ્રાન્ટના નાણાં આવતા હોય ઠલવાય ગ્રામ પંચાયતની તિજોરીમાં, પણ એ ગામના વિકાસમાં જ્યાં વાપરવામાં આવે એને બદલે ગામના સરપંચ અને ગામના તલાટી ઉઠી અને ઊંચાપત કરતા હોય અને કરી ગયા છતાં અને તો એ લોકોને એટલું ખબર ન પડી કે આ તિજોરી પંચાયતની નથી, આ તિજોરી આડેસર 10,000 વસ્તી ધરાવતા પંચરંગી વસ્તી ધરાવતા આડેસર ગામની તિજોરી છે. આપણે ઘરે 5,000ની લૂંટફાટ થાય તો આપણે પોલીસ મથકે જોડી છીએ, કાંઈ કસર નથી છોડતા, તો આ 13,34,000 રૂપિયાની અંદાજિત રકમની ઊંચા પર થઈ છે. એટલે આનો ન્યાય માટે હું પ્રથમ જિલ્લા વિકાસ અધિકારી ભુજ કચ્છ ખાતે 10/30/1/23 રોજે અને 21/2/23 રોજે આ કામે સ્થળ તપાસ કરાવવા અર્થે લેખિત અને મૌખિક રજૂઆતો કરેલ હતી, જેને અનુસંધાને લઈ અરજી ધ્યાનમાં લઈ અને જિલ્લા વિકાસ અધિકારીએ રાપર તાલુકા વિકાસ અધિકારી ડીડીઓને સ્થળ તપાસ કરવાના આદેશ આપ્યા. પરંતુ મેં તમારી પાસે જે જિલ્લા પંચાયતનો લેટર રજૂ કર્યો છે એમાં તમે જોઈ લો કે એમાં સમય મર્યાદા કેટલા દિવસ, 15 દિવસ છે, માની લો કે આપણે મહિનો બે મહિના લેખીએ, પણ આજે 15 માસ થયા છતાંય હજુ સુધી આનો કોઈ ઉકેલ નથી આવ્યો. એટલે આ અધિકારીઓ શું સમજે છે અને શું કહેવા માગે છે એ કાંઈ સમજાતું નથી. જ્યારે જાય ત્યારે આજ કાલ બે દિવસ મુદત આપો, હવે શેની મુદત, પાછી મુદત આપીએ આપણે 15 માસની આપી, ત્યારે તપાસ અધિકારી પોતે કબૂલ કર્યું 2 માસ પહેલા રિપોર્ટ અહેવાલ તૈયાર કરી અને ઊંચા પદ સાબિત થઈ છે એવો સહિતનો અહેવાલ તૈયાર કરીને જિલ્લામાં આપી દીધો અને છતાંય તમે હજી અમારે ઊંચા પદ્ધતિઓ સામે રોજીરો સામે
કાર્યવાહી કરવામાં આટલો બધો વિલંબ હવે શેનો કરી રહ્યા છો? તમે તમે એક બાજુ કહો છો કે અમને આટલા ગ્રામ પંચાયત લાગે, આટલા તાલુકા લાગે, તો શું 800 ગ્રામ પંચાયત ની ઊંચા પર સાબિત થઈ એ તમને નથી દેખાતી? બીજું 2,89,000 રૂપિયા અગાઉની ગ્રામ પંચાયતના બેંક એકાઉન્ટ શાખામાં, ગુજરાત પાણી પુરવઠા નિગમમાં ના બેંક એકાઉન્ટ શાખામાં જમા હતા. એ 2,89,000 રૂપિયા ગામના ગાયત્રીબા સરપંચ અને તલાટી અલગ અલગ ચેક ભરી, અલગ અલગ રકમ ભરી અને એ પણ વાપરી નાખ્યા. એનો 1 રૂપિયો પણ પાણી ખાતામાં ક્યાંય પણ વાપર્યા વિના જે કોઈ કુછ કોઈને આ લોકોને પૂછનાર આ સરવર તો થાય છે સવાલ. હું ન્યાય માગું છું, ભીખ નથી માગતો.